वेलकम बैक। गुजरात में शियाळानी शुरुआत नो अहेसास थवा लाग्यो छे। चोमासानी विदाय थता तापमान घट्यु। उत्तर पूर्व पूर्वना जे पवनो छे ते फूंकाई रह्या छे अने छेल्ला 48 कलाकमां लघुत्तम तापमान 2 डिग्री घट्यु छे। आजे सवारे ठंडा पवनोनो अहेसास थयो। शियाळानी शुरुआतनो लोकोए अनुभव कर्यो तो आवतीकाले कमोसमी वरसादनी आगाही आपवामां आवी छे। दाहोद, छोटाउदेपुर, नर्मदामां सामान्य वरसादनुं अनुमान छे। माहिती साथे जोड़ाई रहा है संवाददाता विभू। विभू, ठंडी नो अहसास थवा लाग्यो छे। वहेली सवार थी ठंडा पवनों फूंकाई रहा है, परंतु बीजी तरफ आवतीकाले वरसादनुं पण अनुमान छे। केवुं रहेशे वातावरण? विधाता गुजरातमांथी चोमासानी विदाय थई गई छे अने विदाय થતાની સાથે જ પવનની દિશા છે તે પણ બદલાઈ ગઈ છે। ગુજરાતમાં અત્યારે પવનની જે દિશા છે તે ઉત્તર પૂર્વીય તરફથી પવન આવી રહ્યા છે, એટલે કે ત્રાસા પવન ફૂંકાઈ રહ્યા છે। તેના કારણે જે દિવસ દરમિયાન બે ઋતુનો અહેસાસ થશે, વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે, કારણ કે ઉત્તર પૂર્વીયના પવનો ફૂંકાવાના છે, એટલે કે બેવડી ઋતુનો અહેસાસ છે તે થશે। પરંતુ આજે વહેલી સવારે છે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ છે તે થવા લાગ્યો, કારણ કે પવન સૂકા પવનોને કારણે ઠંડીનો અહેસાસ પણ થયો અને સવાર થતાની સાથે જ લોકોએ શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ કર્યો। બીજી વાત એ છે કે આવતીકાલે છે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, એટલે કે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે જ્યારે ચોમાસાની વિદાય થતી હોય અને શિયાળાની શરૂઆત થતી હોય એ વચ્ચેનો જે સમયગાળો હોય છે તે કમોસમી પવન પાછા ફરતા પવનો હોય છે અને તેના કારણે જે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થતો હોય છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે આગામી દિવસોમાં ધીમે ધીમે લઘુત્તમ તાપમાન છે તે ઘટતું જશે અને શિયાળાની ઠંડીનો છે અહેસાસ થવા લાગશે। જી જી વિભુ, આભાર તમામ માહિતી બદલ। તો શિયાળો દસ્તક દઈ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં મોસમની પ્રથમ બરફવર્ષા થઈ। બરફવર્ષા બાદ વરસાદ પણ પડતા તાપમાનનો પારો વધુ ગગડ્યો। કાશ્મીરની સુંદરતા જોવા પહોંચેલા પ્રવાસીઓની ખુશી ત્યારે બમણી થઈ જ્યારે આ સીઝનની પ્રથમ બરફવર્ષાનો લહાવો મળ્યો। સૌથી સુંદર નજારો ગુલમર્ગમાં જોવા મળ્યો, જ્યાં બરફવર્ષા બાદ ત્યાંની જમીન સફેદ ચાદરમાં ફેરવાઈ ગઈ। બરફવર્ષા બાદના અદ્ભુત નજારાને માણવા માટે પ્રવાસીઓ નીકળી પડ્યા હતા। अच्छा लग रहा है, काफी स्नोफॉल लाइफ में पहली बार देखी है, काफी अच्छा मौसम है। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા આ દ્રશ્યો કુપવાડાના છે। મકાનની છત હોય કે વૃક્ષો, તમામ સ્થળોએ બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું, ત્યાં સુધી કે લોકોની કાર પણ બરફમાં ઢંકાઈ ગઈ। બરફ એટલી હદે પથરાયેલો હતો કે જમીન પર રસ્તા મળવા મુશ્કેલ થઈ ગયા। બરફવર્ષાનો આવો જ કંઈક અદ્ભુત નજારો શોપિયાના મુગલ પર પણ જોવા મળ્યો। બરફવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં તો ઠંડી વધી જ છે, સાથોસાથ ઉત્તર ભારતમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવિ બારોટનું નિધન થયું છે। 29 વર્ષની વયે અવિના નિધનથી એસસીએ શોકમગ્ન બન્યું છે। સ્પોટક, વિકેટકીપર, બેટ્સમેન હતા અવિ બારોટ। ગુજરાત તરફથી શરૂ કર્યું હતું તેમણે ક્રિકેટનું કરિયર। અત્યાર સુધી 38 ફર્સ્ટ ક્લાસ મેચ તેમણે રમી હતી। હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં તેઓ રમ્યા હતા। તો ખૂબ જ નાની ઉંમરે નિધનના સમાચાર મળી રહ્યા છે। અવિ બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવિ બારોટ છે જેમના નિધનના દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર, પણ વધુ સમાચારો માટે અપ જોડાયેલા રહો।